સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે ચાંદીપુરાના વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. જિલ્લા સિવિલ સર્જન પરેશ શીલાદરિયાએ જણાવ્યું હતું કે જે બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમની સ્થિતિ મધ્યમ જણાવવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 16 કેસ નોંધાઈ ચૂક્યા છે, જે પૈકી 4ના પરિણામ પોઝિટિવ આવ્યા છે. આ સ્થિતિમાં જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પંપ તેમજ ફોગિંગ દ્વારા ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર માખીનો નાશ કરાઈ રહ્યો છે, તેમજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાળકો માટે પણ તંત્ર દ્વારા પાયારૂપ સુવિધા સાથે સારવાર અપાઈ રહી છે. સંલગ્ન હોસ્પિટલ હિંમતનગર ખાતે ટોટલ 16 કેસીસ નોંધાયા છે, જેમાંથી 4 સેમ્પલ્સ છે એ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. કરંટ સ્થિતિમાં આપણી પાસે અત્યારે 7 શંકાસ્પદ કેસના દર્દી આ હોસ્પિટલ ખાતે દાખલ છે, જેમાંથી 3 કેસ વોર્ડમાં છે અને બાકીના કેસ પીઆઈસીયુમાં દાખલ છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરના વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે અત્યાર સુધીમાં કુલ 14 જેટલા રિપોર્ટમાંથી 4 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. ઈડર તાલુકાના લાલોડા તેમજ સદાતપુરાના બંને કેસો પોઝિટિવ રિપોર્ટ આવતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ વ્યાપે છે. હાલમાં સમગ્ર વહીવટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આગામી સમયમાં ઠોસ પગલાં ન લેવાય તો ક્યાંક ચાંદીપુરમનો કેસ વધી શકે તેમ છે. હસમુખ પટેલ, દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા.